નમસ્કાર, ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. રાજ્યભરના તમામ મુખ્ય સમાચારોની સાથે હું છું ચિત્રા. ગુજરાતના ખેડૂતો પર કરેલા દાવાનો મુદ્દો અહીં સામે આવ્યો છે. આપણે જણાવી દઈએ કે જે સમગ્ર મામલે પેપ્સીકો હવે સમાધાનના મૂળમાં આવી ગઈ છે. બીજનો ગેરકાયદે ઉપયોગ કરતા ખેડૂતો સાથે સમાધાનની દરખાસ્ત અહીં મૂકી છે. આપણે જણાવી દઈએ કે ખેડૂતો પોટેટો ફાર્મિંગ પ્રોગ્રામનો હિસ્સો બની શકે છે તેવું પેપ્સીકોએ કહ્યું છે. કોલાબોરેટિવ પોટેટો ફાર્મિંગ પ્રોગ્રામનો તેઓ હિસ્સો બની શકે છે. જો ખેડૂતો ફાર્મિંગ પ્રોગ્રામનો હિસ્સો ન બને તો અન્ય વિકલ્પ વિચારવામાં આવશે. માત્ર કરાર ઉપર હસ્તાક્ષર કરીને બટાકાની અન્ય વેરાયટીનું ઉત્પાદન પણ કરી શકાશે. આપણે જણાવી દઈએ કે લેઝ એટલે કે જે ચિપ્સ આવતી હોય છે, પેપ્સીકો કંપની તેને પ્રોડ્યુસ કરે છે. તેમાં અમુક પ્રકારના બિયારણના બટાકાનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેનું અહીં ગુજરાતના 4 જેટલા ખેડૂતોએ એ જ બિયારણનો ઉપયોગ કરીને વાવેતર કર્યું હતું, જે બાદ પેપ્સીકો અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ સામે આવ્યો હતો.